ગોવાલી ગામના ખેડૂત જીવાડોરી એવી મહામૂલ્ય ખેતીની જમીન પચાવી નાખનાર ભૂ માફિયા પડમસી સબજી ડંજી ડોળકિયા વિરુદ્ધ ખેડૂત દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર રજૂઆત કરી હતી. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના ખેડૂત ખાતેદારો તથા ગ્રામજનો દ્વારા 21મી મેના રોજ કલેક્ટર કચેરી ખાતે અરજી કરી હતી, જેની કોઈ પણ કાર્યવાહી ન થતા ગોવાલી ગામના બેટમાં સર્વે નંબર 58-69-70 ખેતીની જમીન ધરાવતા લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ખેડૂતોના જમીનના આજુબાજુના સર્વે નંબરમાં ખેતી તથા કબજો ધરાવનાર સૌજીભાઈ ધનજીભાઈ ધોળકિયા નામના ઈસમે તેમની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમની જમીનો પોતાના કબજામાં લઈ લીધી છે તથા ખેડૂતોના ખેતરો ફરતે ફેન્સિંગ વાળ પણ મારી દીધેલ છે અને મોટા મોટા પથ્થરો નાખી આડસ ઊભી કરી છે તથા ખેડૂતોનો ખેતરમાં પ્રવેશ કરવાનો અને ખેતી કરવાનો હક છીનવી લીધો છે. સૌજીભાઈ ધોળકિયાના માણસો ખેડૂતોને ધાક ધમકી આપી દાદાગીરી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે અને ખેતરોમાં પ્રવેશ કરવા દેતા નથી અને ખેતી પણ કરવા દેતા નથી, જે ખેડૂતોની રોજીરોટીનું એકમાત્ર સાધન છે, જેના દ્વારા એમના કુટુંબનું ભરણ પોષણ થાય છે. સૌજીભાઈ ધોળકિયાને સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ આપેલ છે. ખેડૂતોએ સરકાર ઉપર સવાલ ઉઠાવ્યો છે કે સૌજીભાઈએ આવા કયા કામો કર્યા છે જેને જોઈ સરકારે આવા ભૂ માફિયાને સરકારે એવોર્ડથી નવાજેલ છે, જે ગરીબોનું ખૂન ચૂસી ચૂસીને આગળ વધી રહ્યો છે. સૌજીભાઈ અને તેમના માણસો ખેડૂતોની જમીન કોઈ પણ તરીકે ભોગે પડાવી લેવા માંગે છે અને એવા ગોરખધંધા ચાલુ જ છે, જેની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે એવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે શું સરકાર ખેડૂતોના પક્ષે આવી જમીન પડાવનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે કે આંખે પાટા મારી આ આવેદનપત્ર પણ રદ્દીની જેમ એક ખૂણામાં પડી રહેશે. સવિનયથી અમે જણાવીએ છીએ, અમે ગુવાલી ગામના રહેવાસી છીએ. ગુવાલી બેનમાં અમારી જમીન આવેલી છે અને અમારી ભાઈ સૌજીભાઈ ધનજીભાઈ ધોળકિયા એમણે અમારી જમીન જપ્તે કરેલ છે. આવેદનપત્ર અમે આગળ બી અમે અગાઉ આપી દીધી 21-5-2022 રોજ, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નથી. અમને ન્યાય જોઈએ છે. અમારી જમીન અમારી એકને એક જ જમીન છે. અમારી પાસે ઘણા બધા ખાટેદાર છે અમારે, ને અમારી પાસે કોઈ જમીન જ નથી. ભૂખે મરવાના દિવસ આવ્યા છે અમારી પાસે. આશરે કેટલી જમીનો હશે? અમારી આશરે ખાસી લોકો જણની જમીનો છે. અત્યારે અમે 3 ખાટેદાર છે, એમને અરજી અમે આપેલી હતી આગળ, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી હજુ હતું. એના માટે અમે છોટુભાઈ વસાવા એમને બી અમે આવેદન કરીશું, આવેદનપત્ર આપીશું. અમારે ન્યાય જોઈએ છે. અમારી જમીન પાસે અમને જોઈએ છે. તમારી સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ બધું કરે પદ્માવતી એવોર્ડ એમને આપેલો છે એ કયા રીતે આપ્યો છે, ને એમને ખરેખર આ આદિવાસી સમાજને આદિવાસી અમે છે એ લોકોને હેરાન કરી રહ્યા છે, ને અમારી જમીન અમને પાછી જોઈએ છીએ.